નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટેટ વન માટેના ખૂબ જ ઉપયોગી મેથડના પ્રશ્નો વિશે આજના વિડીયોમાં અભ્યાસ કરીશું. વિડીયો શરૂ કરતા પહેલાં કહેવા માગીશ કે જો તમે અમારી ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિડીયો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો જોઈએ મેથડના કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા મનોવૈજ્ઞાનિકનું નામ શું હતું? જવાબ છે ઇવાન પેટ્રોવિચ પાવલોવ. ઇવાન પાવલોવે આપેલ શાસ્ત્રીય અભિસંધાન કયા પ્રકારનો સિદ્ધાંત છે? જવાબ છે એસ સ્ટિનુલસ. ઇવાન પાવલોવે શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંત માટે કયા પ્રાણી પર ભૂખનો પ્રયોગ કર્યો હતો? જવાબ છે કૂતરા પર. ઘંટડી વાગવી અને કૂતરાની લાળ જરવી એ કયા પ્રકારનો પ્રતિચાર છે? જવાબ છે અભિસંધિત પ્રતિચાર. પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ઇવાન પેટ્રોવિચ પાવલોવ કયા દેશનો વતની હતો? જવાબ છે રશિયા. જેના દ્વારા ઉત્તેજના ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય? જવાબ છે ઉદ્દીપક. જેના દ્વારા વ્યક્તિનું પ્રતિચાર આપવાની ગતિનું પ્રમાણ વધી જાય તેવા પ્રબલનને શું કહેવાય? જવાબ છે સુદળક. કારક અભિસંધાનના પ્રણેતા મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો. જવાબ છે બી એફ સ્કિનર. કારક અભિસંધાનમાં સ્કિનરે કઈ વસ્તુ પર ભાર મૂક્યો છે? જવાબ છે પ્રતિચાર. કારક અભિસંધાન કયા પ્રકારનો સિદ્ધાંત છે? જવાબ છે આર રિસ્પોન્સ. સ્કિનરે કારક અભિસંધાન સિદ્ધાંત માટે સેના પર પ્રયોગો કર્યા હતા? જવાબ છે ઉંદર અને કબૂતર પર. કુદરતી કે સહજ ઉદ્દીપકના નિયંત્રણ હેઠળ થતા પ્રતિચારને કેવા પ્રકારનો પ્રતિચાર કહે છે? જવાબ છે અનભિસંધિત. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? જવાબ છે થોર્નડાઇક. થોર્નડાઇકનો જન્મ કયા સ્થળે થયો હતો? જવાબ છે વિલિયમ્સબર્ગ. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના સિદ્ધાંત માટે થોર્નડાઇકે કયા પ્રાણીની ભૂખનો પ્રયોગ કર્યો હતો? જવાબ છે બિલાડી પર. થોર્નડાઇકે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનના સિદ્ધાંત દ્વારા કેટલા નિયમો આપ્યા? જવાબ છે ત્રણ. પુનરાવર્તનનો નિયમ કયા મનોવૈજ્ઞાનિકે પ્રતિપાદિત કર્યો હતો? જવાબ છે થોર્નડાઇક. કૃત્રિમ ઉદ્દીપકની હાજરીથી મળતા પ્રતિચારને કેવો પ્રતિચાર કહે છે? અભિસંધિત પ્રતિચાર. કોઈપણ ઉદ્દીપક સામે જે પ્રતિક્રિયા થાય છે તેને શું કહે છે? જવાબ છે પ્રતિચાર. સ્કિનરે કઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી? જવાબ છે હાર્વર્ડ યુનિવર્સિટી. ભારતમાં લઘુત્તમ અધ્યયન કક્ષાનો વિચાર કયા કેળવણીકારે પ્રસરાવ્યો છે? જવાબ છે ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે. શિક્ષણ સંસ્થાઓમાં અપાતું શિક્ષણ કેવા પ્રકારનું શિક્ષણ ગણાય છે? જવાબ છે ઔપચારિક. બુનિયાદી શિક્ષણનો નૂતન વિચાર કોને આપ્યો હતો? જવાબ છે ગાંધીજી. વિદ્યાર્થીને શું શીખવવું તે ફિલોસોફી જણાવે છે, પણ વિદ્યાર્થીને કઈ રીતે શીખવવું તે ખાલી જગ્યા દર્શાવે છે. જવાબ છે મનોવિજ્ઞાન. દરેક બાળક પ્રેમ ઝંખે છે, તે પ્રેમનું ભૂખ્યું છે, આ બાબત કઈ જરૂરિયાત પર ભાર મૂકે છે? જવાબ છે સાંવેગિક. શરીરના કદ, લંબાઈ અને આકારમાં થતો વધારો કયા નામે ઓળખાય છે? જવાબ છે વૃદ્ધિ. સેના વિના શિક્ષણ નિષ્ફળ જાય છે? જવાબ છે પરિપક્વતા. કેળવણીને કેવી પ્રક્રિયા ગણવામાં આવી છે? જવાબ છે આજીવન ચાલતી. હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજીશ આ વિધાન કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું હતું? જવાબ છે પેસ્ટોલોજી. બુનિયાદી શિક્ષણમાં કેળવણીનું માધ્યમ કઈ ભાષાને ગણવાનું સૂચવ્યું છે? જવાબ છે માતૃભાષા. ઇક્યુ એટલે શું? જવાબ છે સાંવેગિક બુદ્ધિઆંક. આધ્યાત્મિક બુદ્ધિઆંક માટે નીચેના પૈકી કયો સંમેત વપરાય છે? જવાબ છે એસક્યુ. વિશ્વભરમાં જાણીતી અભિરુચિ સંશોધનિકા કઈ છે? જવાબ છે સ્ટ્રોંગની અભિરુચિ સંશોધનિકા. એનસીઆરટીનું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે? જવાબ છે નવી દિલ્હી. ભણવામાં ઓછા ગુણ લાવતો મહેશ
રમતના મેદાનમાં ખીલી ઉઠે છે આ કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? જવાબ છે ક્ષતિપૂર્તિ. ગુજરાતી ભાષામાં અભિરુચિ સંશોધનિકાના રચયિતા નીચેના પૈકી કોણ છે? જવાબ છે જેસી પરીખ. જે વિદ્યાર્થીનો બુદ્ધિઆંક 100 હોય તેવા વિદ્યાર્થીને કેવો ગણવામાં આવે છે? જવાબ છે મેઘાવી. પરીક્ષામાં નાપાસ થનાર સુરેશ રૂમમાં ભરાઈને બેસી જાય છે આ કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ ગણાય? અલિપ્તતા. બુદ્ધિનો આધાર નીચેના પૈકી શેના પર રહેલો છે? જવાબ છે અનુવેગ. લાકડાના ટુકડા ગોઠવી ચોક્કસ આકારો બનાવવા આ કયા પ્રકારની બુદ્ધિ કસોટી ગણાય? જવાબ છે ક્રિયાત્મક. જીવનમાં સફળતા મેળવવા માટે નીચેના પૈકી કઈ બાબત જરૂરી છે? જવાબ છે સારો આઈક્યુ કે ઇક્યુ. વર્ગમાં અસરકારક શિસ્ત જાળવવા માટે નીચેના પૈકી કયું લક્ષણ જરૂરી છે? જવાબ છે અસરકારક શિક્ષણ કાર્ય. નીચેનામાંથી કઈ બાબત સારા અધ્યાપનની સૂચક છે? જવાબ છે વિદ્યાર્થી અર્થપૂર્ણ પ્રશ્ન પૂછે. નીચેનામાંથી કયું શૈક્ષણિક સાધન વાપરવું સહેલું અને કિંમતમાં સસ્તું છે? જવાબ છે ટ્રાન્સપરન્સી. શીખવવાની બાબતે કઈ ભાષામાં ખૂબ જ સરળતાથી શીખવી શકાય છે? જવાબ છે જે તે માતૃભાષામાં. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું ટૂંકું અંગ્રેજી નામ શું છે? જવાબ છે ડાયટ. GCRTનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ છે ગાંધીનગર. NCT કઈ શિક્ષણ સંસ્થાઓને માન્યતા આપે છે? જવાબ છે શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓને. કેળવણી જો દ્વિધ્રુવી પ્રક્રિયા હોય અને એક છેડે શિક્ષણ હોય તો બીજા છેડે કોણ હોય? જવાબ છે વિદ્યાર્થી. બુદ્ધિઅંક શોધવા માનસિક વય અને શારીરિક વયના ગુણોત્તરે કઈ સંખ્યા વડે ગુણવામાં આવે છે? જવાબ છે 100. વ્યક્તિગત તફાવતો સંતોષવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ શિક્ષણ પદ્ધતિ વધારે ઉપયોગી છે? જવાબ છે અભિક્રમિક અધ્યયન. પરીક્ષામાં નાપાસ થયેલો મહેશ પરીક્ષકે ઉત્તર વહી બરાબર તપાસી નહીં તેમ કહે છે તો તે કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ છે પ્રક્ષેપણ. બુદ્ધિમાપનના પિતા તરીકે કોણ જાણીતા છે? જવાબ છે બીને. બહુવિધ બુદ્ધિઆંકનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે ગાર્ડનર. આધુનિક મનોવિજ્ઞાન કયા શિક્ષણને મહત્વ આપે છે? જવાબ છે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ. મહેશની માનસિક વય 20 વર્ષ અને શારીરિક વય 15 વર્ષ હોય તો તેનો બુદ્ધિઆંક કેટલો થાય? જવાબ છે 133. નીચેનામાંથી કઈ અનુકૂલન સમસ્યા નથી? જવાબ છે સહાધ્યાયી સાથે સલાહકાર. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કઈ સાલમાં ઘડવામાં આવી હતી? જવાબ છે 1966. શેનો ઉપયોગ વર્ગખંડમાં પ્રત્યયનને અસરકારક બનાવે છે? જવાબ છે શિક્ષકની પ્રતિભા. રોષકની શાહીના ડાઘાની કસોટી કયા પ્રકારની પ્રયુક્તિ સૂચવે છે? જવાબ છે પ્રક્ષેપણ. તો મિત્રો, આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. લાઇક કરવાનું ભૂલતા નહીં.